ભારત દેશ આઝાદ થયો. આઝાદી બાદ જમ્મુ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી રોડ, પાણી અને વીજળીની સમસ્યાઓ દૂર થઈ હાલત ભારત દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે. સાથે દેશનું રોલ મોડેલ ગણાતું ગુજરાત પણ વિશ્વમાં અગ્રેસર રહ્યું છે. ત્યારે આજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ ગામ એવા વેલવાડામાં રોડ, પાણી અને વિવિધ પ્રાથમિક સુવિધાઓનો અભાવને કારણે ગ્રામજનો ખૂબ જ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ પગલાં લેવામાં આવી રહ્યા નથી. આમ તો ગુજરાતમાં વિકાસના નામે મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, તો પછી કેમ તંત્ર આવા નાના નાના ગામડાઓને નજરઅંદાજ કરી રહ્યું છે? વેલવાડા ગામના લોકો વીજળી, પાણી અને રોડ રસ્તાઓની સગવડ ન મળતા રોજ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેથી વેલવાડા ગામને અન્ય ગામોની જેમ સુવિધા આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. ત્યારે દાંતા તાલુકાના વેલવાડા ગામ વિકાસની દ્રષ્ટિએ ઘણો પાછળ રહી ગયું છે. આ ગામમાં વિવિધ સરપંચો અને તલાટીઓ આવીને જતા રહ્યા, તેમ છતાં પણ આ ગામની સમસ્યા દૂર કરવામાં આવી નથી. ગામના રસ્તાઓ ઉબડખાબડ થઈ ગયા છે. ગામમાં ગંદકીએ માઝા મૂકી છે. ગંદકીના કારણે ટાઇફોઇડ, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોથી કોઈ બીમાર પડે તેની જવાબદારી કોની? આ ગામમાં તલાટી પણ આંખ આડા કાન કરી રહ્યા છે. આ ગામમાં રાજકીય નેતાઓ પણ પોતાના વોટ માટે ગ્રામજનોનો ઉપયોગ કરી 5 વર્ષ માટે જતા રહે છે, જેથી ગામની સમસ્યાઓથી ગ્રામજનોમાં ભારે રોષ લાગણી પ્રવર્તી રહી છે. આવનાર દિવસોમાં આ બાબતે કાયમી નિકાલ નહીં આવે તો ગ્રામજનો ગાંધીજીના માર્ગે આંદોલન કરશે. પંચાયત ગ્રુપ ગ્રામ પંચાયત છે, હું પણ માજી સભ્ય છું. અમે વારંવાર રજૂઆતો કરી, જેવી કે ગટરની, પાણીની, સ્ટ્રીટ લાઇટની, રસ્તાઓની, રોડની. પણ મોટા માથાઓના ખાતર અમારા જે ચમારરોનો મહેલો છે, વર્ષોથી ભારત આઝાદ થયા 70 વર્ષ થઈ ગયા, પણ અમે પ્રાથમિક સુવિધાઓથી આજ દંડ સુધી વંચિત છીએ. અમારી રિક્વેસ્ટો ઘણી કરી, પંચાયતમાં લેખિતું કીધું, મૌખિક કીધું, પણ કોઈ સાંભળવાથી એને કાંઈ મોટા માથાઓ એટલા બધા જબરજસ્ત, જેથી કરીને અમારું કામ અટકી જાય છે. અમારા મેલ્લાકુરમ મરે જે કોર્ટ કહેવાય, એ કોર્ટ આવ્યો, પણ કોર્ટ ક્યાં ગયો એનો કોઈ હજી સુધી પત્તો નથી. રસ્તાઓ અમારા મેલ્લાના એક કયો ગયા એનો પત્તો નથી. અમારા બોર કયો જાય એક પત્તો નથી. અમારા જે કહેવાના મતલબ ડંકીઓ એ પણ એનો પણ પત્તો નથી, કારણ કે મોટા માથાઓ છે. અને જે તે સરપંચની સીટ પર આવશે એ વોટ લેવા તાર તો તમારું કામ કરીશું. 5 વર્ષ પતી ગયા, ગેરજણ સૂઈ ગયા. આજ દન સુધી કોઈ કામ થયું નથી. અમે વેરો પણ ટાઈમસર ભરીએ છીએ. વેરાની અંદર અમારે કહેવામાં આવે છે કે લાઇટ વેરો ભરવો પડશે, પછી રસ્તાનો શેરી વેરો ભરવો પડશે, પછી પાણી વેરો ભરવો પડશે. બધા વેરાઓ ભરવા છતાં પણ અમે દરેક પ્રાથમિક સુવિધાથી વંચિત છીએ. બરાબર, તો આ દરેક પ્રશ્નોનું નિરાકરણ આવે એવી દરેક સરકારશ્રીને, આવનાર રિપોર્ટર ભાઈઓને, દરેકને નમ્ર વિનંતી છે. પાણી ના ગામનું નહીં પાણી આવે તો હવે અમે ઓફિસે જાઉં અને ઓફિસે જઈને ધરણા માંડીશું. ગમે તેમ કરીને અમારે ગામના પાણીનો, ગટરનો અને અમારા રસ્તાઓનો નિકાલ થવો જોઈએ. અને સરપંચના અમે અભી કહીએ, સરપંચને કહીએ તો સરપંચ અભળવા માગતો જ નહીં અમારે કહેવું. એ તો કે તમે જે કરવું એ કરી નાખો, હવે અમારે શું કરવું? વેલવાડા ગામમાં 70 વર્ષથી પ્રશ્ન છે પાણીનો સાહેબ, કદી આ ગામમાં પાણી આવ્યું જ નહીં. મેન પ્રશ્ન ગામના પાણીનો, સરપંચ સાહેબ કશું કરતા નહીં. આ ગામમાં સરપંચ સાહેબને કીધામાં થાકી જવા પણ મગજમાં લેતા સીધના પ્રશ્ન આજ. એટલે આ ગામમાં પ્રશ્ન સોલ્વ કરો કે આ ગામમાં પાણી જોવો, ગામનું પાણી આપવું જોવો, એવું તમે સાહેબ કરો. પાણીનો કાળ પૂરેપૂરો આ ગામમાં છે, વેલવાડા ગામમાં, હરિજનવાસમાં છે. હરિજનવાસમાં પાણી આવતું જ નહીં, કદી પાણી જોયું જ નહીં. 70 વર્ષ થઈ ગયો તો પાણી વસ્તી જોથી લાવે. એટલે આ પાણીનો પ્રશ્ન કાઢવો કે ના કાઢવો તમારે? કોકના ઘેર ભરવા જઈએ તો કોઈ પાણી ભરવા દે કે ના એ ભરવા દે, તો પછી અમારે પાણી ચોથી પાર પાડવું. એટલે પાણીનો પ્રશ્ન કરવો કે ના તમારે? એટલે ટોકું કરો કે પાણીનું તમે ગમે તે કરો, ટોકું મંજૂર કરીને. અને ટોકો તો ખાલી જોવા માટે જ મેક્યો હશે, કોઈ પાણી માટે ટોકો મેક્યો નહીં. અને સરપંચને તો કીધામાં થાકો, પણ સરપંચ મગજમાં લેતો જ ના, મગજમાં લેવા માગતો જ નહીં એ રહ્યો. અને ગટર પાસ થઈ હતી તો સરપંચને ગટર કરી ના, અને રોડ કરી દીધો તો ગટર પાસ થયેલી હતી આ ગામમાં. તો સરપંચને ગટર પાસ કરવાની હતી કે રોડ કરવાનો હતો? તો સરપંચને બધું ઉઘાડવું પડે કે ના ઉઘાડવું પડે? તો આ ગામનો પ્રશ્ન કાઢવો કે ના કાઢવો પાણીનો? ધરોઈનું પાણી તો આવતું, પણ એ તો આવક ના એ આવે. ધરોઈનો પ્રશ્ન અમારે સ નહીં, ગામના પાણીનો પ્રશ્ન સોલ્વ કરો હોય.